अवसंभव भीति भेदनम सुख संपत करुणानिकेतन व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो। सहजानंद स्वामी महाराज की जय। काले गुरुजी बात करी थी ज्ञान छे પોતાને તારે અને બીજાને પણ તારે। काले गुरुजी बात करी કે અતિ નિર્માની થઈ સાધુનો સમાગમ કરે તો ભગવાનનો મહિમા ને નિશ્ચય થાય છે। ભગવાન બધે જ છે, ભગવાન ને સંભાળીએ તો ભગવાન નો યોગ થાય અને ભગવાન ને વિસરીએ તો ભગવાન નો વિયોગ। ભગવાન નો જેને મહિમા નથી એને સુખ નથી અને એને ભગવાન મળે તો પણ એને શાંતિ ન થાય। સત્પુરુષ ની પ્રાપ્તિ થાય પણ મુમુક્ષુતા ન હોય તો એને કોઈ ફાયદો ન થાય। જો સ્નેહ થી વૃત્તિ હોય ભગવાન માં લાગેલી તો એ ભગવાન નો યોગ છે અને જો વૃત્તિ ના હોય અને નજીક હોય તો એ વિયોગ છે। ઈચ્છારામભાઈ અને રામપ્રતાપભાઈ બંને ઘનશ્યામ મહારાજ ના ચરણ માં પડ્યા અને પ્રાર્થના કરી કે અમે તમને ઓળખી ન શક્યા, ત્યારે મહારાજ કે તમને સંતો મળશે અને પછી અમને જાણશે। જેને વૈરાગ્ય નથી એને મુમુક્ષતા નથી આવતી, જેને મુમુક્ષતા નથી એને સાધુનો સમાગમ ગમતો નથી, અને જેને સાધુનો સમાગમ નથી ગમતો એને નિશ્ચય નથી થતો અને એનું કલ્યાણ નથી થતું। મોટા એ જ છે કે જીવને મોક્ષ તરફ લઈ જાય અને નાના એ જ છે કે જીવને આ લોકમાં લઈ જાય। અજ્ઞાન એ દુઃખનો કારખાનું છે। સાચી સમજણ શું છે? શ્રી હરિનું સ્વરૂપ એ જ સાચી સમજણ છે। ગુડ ગુડ। જ્ઞાનરૂપી શસ્ત્રની શું વિશેષતા છે? બીજા શસ્ત્ર હોય તો આપણને વાગે ને સામેવાળાને વાગે, પણ જ્ઞાનરૂપી શસ્ત્ર આપણને ને સામેવાળાને બધાને શું કરે કોઈને વાગે ને। ભગવાનને આપણી કઈ બાબતથી દુઃખ થાય છે? ભગવાન મળ્યા હોવા છતાં એમની જ્યારે આપણે કિંમત સમજતા નથી અને એમનો કોઈ અહોભાવ કે કેફ આનંદ રાખતા નથી ત્યારે ભગવાનને દુઃખ થાય છે કે અરે રે આનું હવે મારે સારું કેમ કરવું। જેને ભગવાનનો મહિમા સમજાણો હોય તેને કેવું વર્તે? ભગવાનના દર્શન માત્રથી તૃપ્તિ થાય, બોલાવે ન બોલાવે, હામું જોવે ન જોવે, હાર પહેરાવે ન પહેરાવે, એની એને કાંઈ જરૂર નથી, ગમે ત્યાં બેઠો બેઠો દર્શનથી જ સુખ માણ્યા કરતો હોય છે। શ્રી હરિનો યથાર્થ નિશ્ચય ક્યારે થાય છે? નિર્માનીપણે અને દાસપણે સંતોનો સમાગમ કરે ત્યારે યથાર્થ નિશ્ચય થાય છે। ગુડ। કયું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે? ધર્મ વૈરાગ્ય અને ભક્તિ વગરનું જે જ્ઞાન છે એ કોરું છે, લુખું છે, અને એ જ અજ્ઞાન છે, એ જ અજ્ઞાન છે। ભગવાનનો નિશ્ચય થયાનો સાચો પાયાવાળો ક્રમ શું? ચાર પ્રકારના પ્રલય કરીને જો એને વૈરાગ્ય થાય એક નંબર, પછી વૈરાગ જ્યારે થાય ત્યારે એને મુમુક્ષુ બુદ્ધિ ખીલે છે બે, મુમુક્ષુ બુદ્ધિ ખીલે છે ત્યારે જ્યારે એનો સંત સમાગમ થાય છે ત્યારે એને યથાર્થ નિશ્ચય થાય છે। બરાબર। સંત મળ્યા પછી પણ કઈ ખામીથી ભગવાનનો નિશ્ચય થતો નથી અને શા માટે? મુમુક્ષુતાની ખામીથી। જેને મુમુક્ષુતામાં જ ઉણપ હોય એને સાધુ મળે તો પણ ભગવાનનો નિશ્ચય થતો નથી। મુમુક્ષુતા જેને ઘટતી હોય, ખપ ઘટતો હોય, ભગવાનની ભૂખ ઘટતી હોય એને ખરેખરા કલ્યાણ કરનારા સાધુ કે એવું મંડળ કે એવું ગ્રુપ મળ્યું હોય તો પણ એને એમની હારે જ ઘર્ષણ થાય છે। આ બધા વેગથી ભગવાન તરફ જતા હોય અને એ જ પ્રમાણે એને ઉપદેશ ધડાકાબંધ કરતા હોય, વાતો કરતા હોય, આને એ અથડાય અને ફાવે નહીં, કારણ કે એને એટલી બધી ભગવાનને પામવાની ઉતાવળ હોતી નથી। એટલે ખરેખરી ભગવાનને પામવાની તીવ્રતાવાળા સંતો ભક્તોની સાથે થોડી ઓછી મુમુક્ષુતાવાળો માણા અથડાયા કરે, એને સાધુ મળે એવો માહોલ મળે તો પણ સુખ આવે નહીં અને વાતે વાતે ડખો થાય અને ભગવાનનો જેમ છે એમ નિશ્ચય પણ થાય નહીં। માટે ખરેખરી મુમુક્ષતા જેનામાં હોય, ભડભડતી ભૂખ અને ખપ હોય ને, એને એવા સાચા સારા સંતો ભક્તોનો ગ્રુપ મળે તો એ તત્કાળ પરમાત્માના સાક્ષાત જ્ઞાનને પામે। મુમુક્ષુતાની ખામીએ કરીને
સાચા સારા સાધુ મળ્યા હોવા છતાંય જીવને જોઈએ એવો લાભ કે શાંતિ થતી હોતી નથી. સાધુ એને સુધારવા મહેનત કરે ને તો સાધુ એ ડખો થાય, કારણ કે એ સુધરે તો નહીં, આપણને હેરાન કરે. પરોક્ષ રૂપ પ્રત્યક્ષ મે હોય જાવત તે લીન, એકમતિ હો જાત હે રહત નહીં ભિન્ન ભિન્ન. હવે થોડુંક ધ્યાનથી સાંભળો. કાલની થોડીક સમજવા જેવી વાતનું રિપીટેશન કરું છું. ઘણી વાતો કર્યા પછી મહારાજ એવું બોલ્યા કે આવી વાત તો અનંત અને અપાર છે. અનંત એમ લ્યો કે સંખ્યામાં અનંત, જુદી જુદી જુદી. અપાર એમ લ્યો કે એક એક વાત પારાવાર લાંબી છે. પણ જેને જ્ઞાન ચક્ષુ હોય તે જાણી શકે છે, બીજા જાણી શકતા નથી. આ કાલે વાંચ્યું હતું, જ્ઞાન ચક્ષુ હોય તે જાણે. આ આંખીઓનું ત્યાં કામ નહીં, ત્યાં જ્ઞાનરૂપી આંખીઓ હોય તો આ બધી કલ્યાણકારી વાતો તે જાણી શકે. બાકી એ કથા સાંભળ્યા પછી મંતવ્ય આપે ને તોય ખબર પડે કે આને ખબર નથી પડતી. આમ મોટા ગણાતા હોય, આગેવાન ગણાતા હોય, હારા ગણાતા હોય, પણ બોલે ને એના ઉપરથી ખબર પડે કે આને આટલી જ પૂગે છે. જ્ઞાન ચક્ષુ જોઈ, મન બુદ્ધિ ચિત્તને અહંકાર આ ચાર જ્ઞાન માટેના દ્વાર છે. આ જ્ઞાન માટેના દ્વાર છે એમ નિર્ધારિત થયું છે. બાહ્ય ચક્ષુને તો જ્યારે સૂર્યનું અંજવાળું હોય ત્યારે ભૂમિ ઉપર જે જે વસ્તુઓ હોય તે દેખાય છે બાહ્ય ચક્ષુને. તેમ જ્ઞાનરૂપી જે સૂર્ય છે, જ્ઞાનરૂપી સૂર્ય છે તે અંતકરણમાં પ્રકાશ કરે છે. આકાશમાં ઉદય પામનારો સૂર્ય બહાર પ્રકાશ કરે છે, જ્ઞાનરૂપી સૂર્ય અંદર પ્રકાશ કરે છે અંતકરણમાં. આંતરિક અંધારાને તે જ્ઞાનરૂપી સૂર્ય મટાડે છે. તે આંતરિક અંધારાને મટાડીને અજ્ઞાનરૂપી પાપનો નાશ કરે છે. અજ્ઞાન એક મોટું પાપ છે. અજ્ઞાની એટલે પાપી. આપણને આ વાતનો ખ્યાલ હોવો જોઈએ, અજ્ઞાન પાપ છે. અજ્ઞાની રહેવું એ પાપ છે, અજ્ઞાની હોવું એ પાપ છે, એ શાપ છે, એ મોટો સંતાપ છે ને એમાંથી હજારો તાપ છે. જેમ છે એમ ભગવાનનું જ્ઞાન થાય એના માટે જ આ શાસ્ત્રો છે, એના માટે જ આ રોજ ઉઠીને કથા વાર્તાને પ્રશ્નને મંતવ્યની માથાકૂટ છે, એને માટે જ નિત્ય સાધુનો સમાગમ કરવાનું કહ્યું છે. આ પાપ જાય એને માટે. આપણે પાપી નથી રહેવું, આપણે પાપી નથી રહેવું અર્થાત અજ્ઞાની નથી રહેવું. જેમ છે તેમ માયાના સ્વરૂપને જાણવું છે, આત્માના સ્વરૂપને જાણવું છે અને પરમેશ્વરના સ્વરૂપને જાણવું છે. ઈશ્વરના સ્વરૂપને પણ જાણવા છે અને બ્રહ્મ અને મુક્તોના સ્વરૂપને પણ જાણવા છે. જ્ઞાની થવું છે, ભગવાનનો સાક્ષાત અનુભવ એ જ સાચું વિજ્ઞાન છે. પ્રથમ જ્ઞાની થવું છે
અને પછી ભગવાન સિવાયનું બધું ભૂલીને સાચા વિજ્ઞાની થવું છે. માણસ જ્ઞાની થાય ત્યારે નિષ્પાપી બને, અને વિજ્ઞાની થાય ત્યારે મહાભાગ્યશાળી યા તો પુણ્યશાળી બને છે. જ્ઞાની પુણ્યશાળી છે, ભાગ્યશાળી છે, અજ્ઞાની પાપી છે ને અભાગ્યો છે. આટલી વાત કર્યા પછી મહારાજ કહે છે કે જ્યારે પરોક્ષ ભગવાનના અવતારમાં પહેલું જ હેત થાય, જ્યારે પરોક્ષ ભગવાનના અવતારમાં, મહારાજનું કહેવું એવું છે, એ ચોખ્ખું નથી બોલતા, પણ એના હૃદયનો ભાવ એવો છે કે પૂર્વે થઈ ગયેલા રામકૃષ્ણાદિક અવતારમાં જેને ભાવ થાય છે ને, એને જ હાલ હું પ્રગટ થયો છું તે મારામાં થાય કે એ આ છે એમ. જો પૂર્વે થયેલા અવતારમાં જ ભક્તિ ભાવ ન હોય તો હાલ થયેલા અવતારમાં શું વાળવું? પ્રવાહ જ નથી, વાળવું હું? દોરિયામાં પાણી હાલ્યું જતું હોય તો આ પાળિયામાં કે આ પાળિયામાં વળાય, એમ ભગવાનમાં હેત હોય, ભાવના હોય તો રામમાંથી કૃષ્ણમાં વળાય, અને એની ભાવનાને પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણમાં વાળી શકાય છે. મહારાજ એમ કહે છે કે જ્યારે પરોક્ષ ભગવાનના અવતારમાં જ પહેલું હેત થાય, બધાને પહેલું એમ જ થાય, અરે અવતારની ક્યાં કરો છો, માતાજીને હનુમાનજીને ગણપતિમાંથી હેત શરૂ થાય, કોઈ સારા સાધુમાંથી, સત્પુરુષમાંથી, મોટા પુરુષમાંથી એને હેત સંબંધ શરૂ થાય, ત્યાંથી ધીમે 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 ક્રમશ ધરતી ઉપર પડેલું પાણી જેમ ધીમે ધીમે સાગર ભેળું થાય, એમ જીવનું હેત ધીમે ધીમે ભગવાન સુધી પહોંચે છે અને જીવ એમ ભગવાનને પામે છે. પણ આ બધામાં હેત થયું એનો અર્થ એ નથી કે એ ખોટે માર્ગે છે. ધીરજ રાખો. આકાશાત પતિતમ તોયમ સાગરમ પ્રતિ ગચ્છતિ સર્વદેવ નમસ્કારાહા કેશવમ પતિ ગ્રચ્છતિ. આકાશમાંથી પડેલું પાણી તે નળિયા ઉપર આમ હાલે, પછી ખાળિયામાં આમ હાલે, પાઇપમાં આમ હાલે, ફળિયામાં આમ હાલે, શેરીમાં આમ હાલે, ઓંકળામાં આમ હાલે, નદીમાં આમ તેમ હાલે, પણ છેવટે એ પાણી જાય છે તો સમુદ્રમાં. એમ આ જીવ મોક્ષને માર્ગે હાલે તે ગાયનું પૂછડું પૂજી શરૂ થાય, ન્યાચી શરૂ થાય, ગરીબને મુઠ્ઠી દાણા દેવાથી શરૂ થાય, ઢોરને ચારી નાખવાથી શરૂ થાય, નાના મોટા તીર્થયાત્રા કરે, બ્રાહ્મણોને માને, સાધુ સંતોને માને, દેવદેવીઓને માને, એમ કરતો કરતો અવતાર સુધી આવે, અને પછી અવતારી પુરુષોત્તમને એ ઓળખી શકે છે, માની શકે છે. તત્કાળ તો આવા મોટા સર્વાવતારી શ્રીહરિને સમજવા કે ધારવા પકડવાની એનામાં શક્તિ જ હોતી નથી. સર્વાવતારી પુરુષોત્તમ નારાયણનાએ જેમ છે એમ સમજવા માટે જ આગળ જેટલા થયા છે એટલા અવતાર છે. એ બધા જ અવતારો આ ધરતી ઉપર આવીને પોતાનામાં જે કાંઈ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ બતાવીને આ જગતમાં શાસ્ત્ર ગ્રંથો વગેરેનું ભગવદ્ ભાવ ઊભો થાય, આસ્તિકતા ઊભી થાય એવું જે કાંઈ વાતાવરણ સર્જ્યું, એ વાતાવરણને લઈને જ જીવ તૈયાર થયા ને હવે સર્વાવતારીને સમજી શકે એવા કેપેબલ બન્યા, ત્યારે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર આવ્યા. પહેલેથી જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આવ્યા હોત તો જે સામાન્ય વાત ન સમજી શકે એ આવા મોટા સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણની વાત કેવી રીતે સમજી શકે? રામાયણ ગ્રંથ વાલ્મીકીજીએ લખ્યો એમાં વધીને વધીને રામને વારે વારે ઇન્દ્રની ઉપમા આપીશ, કેમ જે એ કાળમાં ઇન્દ્ર જેવું કોઈ નહીં, બ્રહ્મા વિષ્ણુને મહેશ, પછી વૈરાટ, પછી પ્રધાન પુરુષ,
પછી મહાપુરુષ, પછી એનાથી પર અક્ષરધામના મુક્તો, એનાથી પર અક્ષરધામ, એનાથી પર ભગવાન સ્વામિનારાયણ. આવી બધી ઝીણી વાતો રામાયણના કાળ વખતે ખબર નહીં બહુ લખાણી નથી. ધીમે 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 જેમ છે એમ ભગવાનના અવતારો મોટા મોટા આવતા ગયા અને સમજાવતા ગયા અને કાંઈક બૈજિકતા તૈયાર થઈ ત્યારે સર્વાવતારી રૂપી એમાં બિલ્ડિંગ પછી થપાણી. કાંઈક પાયો તો થવો જોઈએ. મહારાજ એમ કહે છે કે પરોક્ષ અવતારમાં હેત થાય ત્યારે જીવને અમૃતના સમાન ગુણ લાગે, ગણ થાય, ફાયદો થાય, અમૃતના જેવો ફાયદો થાય. પરોક્ષ અવતારમાં હેત થાય ને એને અમૃતના જેવો ફાયદો થાય. કેમ જે હેત તો થયું, હવે એ આ પાળિયામાંથી આ પાળિયામાં વાળવાનું રહ્યું. હવે એ ભગવાનમાં જે હેત થયું છે એ જગતમાં કુહેત કરાવશે, એ મોટો ફાયદો છે. અને જગતમાં કુહેત થઈ ગયું હોય અને પરોક્ષ અવતારમાં હેત થઈ ગયું હોય અને પછી એ હેતને પ્રગટ ભગવાનમાં વાળાય ત્યારે જીવનું તત્કાળ કલ્યાણ થાય, એમ અહીંયા આખો કહેવાનો ભાવ છે. કે કાલ છેલ્લે છેલ્લે ઉતાવળમાં સમજાયો નહોતો, આજે એની સ્પષ્ટતા કરી. આજે સંવત 2067 શ્રાવણ સુદ પૂર્ણિમા છે, રક્ષાબંધન છે, આજે નાળિયેરી પૂનમ કહો, મુકુટ ઉત્સવ કહો, શનિવાર છે, તારીખ 13-8-11 છે. આજે પણ મહારાજ એટલી બધી સરસ વાત કરશે કે ન પૂછો વાત. એમાં અદ્ભુતતા આજ એ છે કે તીર્થધામ કુંડળમાં શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા આત્મીય સભ્યો માટે જ ખાસ પહેલવહેલી 3 દિવસની રક્ષાબંધન પર્વે શિબિર યોજાણી છે, એનો આજ પ્રારંભ થયો છે. આવા શુભ દિને ઉતાવળીને તીરે શિજીવાડીમાં આપણે ભગવાન સ્વામિનારાયણ નાની ઉંમરમાં પિતા ધર્મદેવના અંતકાળ વખતે જેઠ સુદ એકાદશીની રાત્રે પિતાને જ્ઞાન કરાવીને પિતા દ્વારા ભાઈને બોલાવાયા છે, ત્યારે પૈછારામ, ઘનશ્યામજી, રામપ્રતાપજી, ધર્મદેવ આ બધા રાત્રિમાં આ બધી વાતો કરે છે. જેઠ સુદ એકાદશીની આ રાત છે, આખી રાત જાગ્યા છે લોકો. ધર્મદેવ પણ સરસ બોલ્યા છે અને મહારાજ પણ બહુ સરસ બોલ્યા છે. આદાન સ્વામીને લાખો લાખો ધન્યવાદ, એમણે આ બધી વાતોનો આ ગ્રંથમાં અદ્ભુત સંગ્રહ કર્યો છે. આ વાતોને કહેશે, સાંભળશે, વાંચશે, વિચારશે, આને વર્તનમાં ઉતારશે તો અનેક જીવો આ વાતથી કલ્યાણ પામતા રહેશે સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી. મહારાજ કહે છે પરોક્ષમાં હેત થાય ત્યારે જીવને બહુ મોટો ગુણ થાય છે, એ જ હેત તરત પ્રગટમાં વાળી શકાય છે અને બેડો પાર કરી શકાય છે. પરોક્ષ રૂપ પ્રત્યક્ષ મે હોય જાવત તેહી લીન. પરોક્ષ રૂપ એને જેમાં હેત છે એવા પરોક્ષ રામકૃષ્ણ આદિક અવતારો તે રૂપ પ્રત્યક્ષ મે હોય જાવત તેહી લીન. જ્યારે લીન થઈ જાય છે, એકમતી હો જાત હી રહત નહીં ભિન ભિન, ત્યારે એને એકમતી થઈ જાય છે કે એ આ, પછી એ અને આ એમ જુદું રહેતું નથી. હોય જાવત એકમતી થઈ જાય છે. પ્રત્યક્ષ પ્રોક્ષ હે એક, પ્રત્યક્ષ મે શાંતિ હોત અતિ. પ્રત્યક્ષ પ્રોક્ષ હે એક, પ્રત્યક્ષ મે શાંતિ હોત અતિ.
प्रत्यक्ष परोक्ष है एक, प्रत्यक्ष में शांति होत अति। प्रत्यक्ष परोक्ष है प्रत्यक्ष में शांति होत अति। अंतर जाहि विवेक सो जानत है बात तहि। अंतर जाहि विवेक सो जानत है बात तहि। प्रोक्ष को फल है प्रोक्ष, प्रत्यक्ष को फल है प्रत्यक्ष ही। प्रोक्ष को फल है प्रोक्ष, प्रत्यक्ष को फल है प्रत्यक्ष ही। दो प्रकार को मोक्ष एक प्राप्ति से होते ही। दो प्रकार को मोक्ष एक प्राप्ति से होते ही। है जी दो प्रकार को मोक्ष एक प्राप्ति से होते ही। दो प्रकार को मोक्ष एक प्राप्ति से होते ही। આ બે સોરઠા અતિ કામના સમજવા જેવા છે. પહેલો સોરઠો, પ્રત્યક્ષ પરોક્ષ હે એક સિદ્ધાંત આપી નાખ્યો કે પરોક્ષ જે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામમાં બિરાજમાન છે તે અહીંયા એની વાત છે, પરોક્ષ અવતારની નહીં. પરોક્ષ ભગવાનનું જે સ્વરૂપ તે અને પ્રગટ જે ભગવાન છે તે એક છે. આ વાતને સમજાવવા તો પ્રેમાનંદ સ્વામીએ સ્વરૂપ નિર્ણય ગ્રંથ કર્યો, પછી ભેળી ભેળી ભક્તિનો નિર્ણય બતાવ્યો અને સ્વરૂપ નિર્ણય ગ્રંથ નામ રાખ્યો. આપણે એની કથા સાંભળી ગયા છે. પ્રત્યક્ષ પરોક્ષ હે એક, પણ પ્રત્યક્ષ મેં શાંતિ હોત હતી. છે એક, મિનમેખ નહીં, ખોટું જરાય નહીં, પણ શાંતિ તો પ્રગટમાં જ અતિશય થાય છે, પરોક્ષથી નહીં, ધામમાં રહેલા સ્વરૂપથી નહીં, પૂર્વે થઈ ગયેલા અવતારોથી નહીં. હવે આ વાત બધાને સમજાતી નથી. આપણે અપેક્ષાએ નહીં રાખવી જોઈએ કે બધા આ સમજે. કેમ ન સમજે? સમજવું જોઈએ, આવો લાભ છે, જાણવું જોઈએ. મહારાજ કે બધાને આ સમજાય એવું જ નથી, બટ ખોટી માથાકૂટને કોશિશ ન કરવી. અંતર જાહી વિવેક, અંદર જેને વિવેક હોય. સો જાનત હે બાત એહી, જેને અંતર જ્ઞાનચક્ષુ હોય, અંદર જ્ઞાનનો સૂર્ય ઉગ્યો હોય, અજ્ઞાનનું અંધારું નાશ થયું હોય, આવો રૂડો ભગવાનના સ્વરૂપ સંબંધી વિવેક જેને પ્રગટ થયો હોય, સો જાનત, એ જાણે છે, બીજા જાણી શકે નહીં. શું કામ માથાકૂટ કરવી? અને જાણે એ માણે. એ આંખો બદલાઈ ગયો હોય, હૌની વચ્ચે હોય તોય, બહારથી તો એનો એ દેહ ઇન્દ્રિય અંતકરણ એમનામ ખોખું લાગે, પણ અંદરથી એ આખો બદલાઈ ગયો હોય. પલટ ભઈ મેરે નૈનન કી, ભવસાગર અબ સુખ ગયા હે. પછી એને ભવસાગર હુકાઈ જાય. ઉલટ ભઈ મેરે નૈનન કી, મોહે લાગી લગન ગુરુ ચરણન કી. આંખો ફરી જાય, હર્ષ અને શોક વયા જાય, અંતરમાં અખંડ આનંદ રહ્યા કરે, અહો અહો થયા કરે. જેને બહુ મોટો ધનનો ઢગલો પ્રાપ્ત થયો, હીરા માણેક સોના ચાંદી, એ માણસના 500-2000 રૂપિયા ખોવાઈ જાય, એને કાંઈ અસર થાય? અને જેણે દાડિયું કરી કરીને 2-4 મહિને પાય પૈસો ભેગો કરીને 500-1000 રૂપિયા ભેગા કર્યા હોય, એની પાકીટ રહ્યું જાય, એને કેવું થાય? જેને આવો મોટો જ્ઞાનરૂપી સૂર્ય પ્રાપ્ત થયો હોય, ત્યાં કાંઈ અંધારું શેનું હોય? હર્ષ શોકરૂપી કે અહમ દ્વેષરૂપી, રાગ દ્વેષરૂપી કાંઈ ન હોય.
એને તો આ દુનિયાની કોઈ વસ્તુ મળે કે ટળે એમાં કાંઈ ફેર જ પડતો નથી. હિમાલય પર્વત જેવડો કે લોકાલોક પર્વત જેવડો સાચા હીરાનો ઢગલો તમને મળી ગયો હોય તો એમાંથી બે ચાર હીરા ડાવળા ખોવાઈ જાય તો તમારા મનમાં હોય. એને તો પછી આ બધા બ્રહ્માંડો એ બે ચાર હીરા જેવી ગણનામાં હોય તેમાં જો થોડીક વસ્તુ આવી ટળીની ક્યાં વાત કરો છો? બે ચાર બ્રહ્માંડ ભાંગી જાય, તૂટી જાય, નવા રચાઈ જાય એનો કાંઈ હર્ષેશો કે એને થાય નહીં. એવી મોટી વિશાળ મતિ થઈ જાય ભગવાનને જ્ઞાને કરીને. આપણને જેટલા હર્ષે શોકને રાગ દ્વેષ ઈર્ષા માન અપમાન મારું તારું હું તું કામ ક્રોધ લોભ મોહ આ લોક સંબંધી દેહ સંબંધી સગા સંબંધી જે જે આશાઓ ને આ બધું છે ને એ અજ્ઞાનમાંથી જ છે. ભગવાનનું જ્ઞાન નથી થયું એટલે છે આ બધું. જેથી ભગવાનનું જ્ઞાન થાય તેથી આપણે અસલ કોપી ટુ કોપીટ અક્ષરધામના મુક્ત થઈ જઈએ. આના દેહમાં એમ છે એ કાંઈ ધમાલ બબાલ વાસના ઈચ્છા રોગ અજ્ઞાન નથી ને, તેમ આપણે પણ ન જ રહે. મરવાની જરૂર નથી, મર્યા પહેલાં આ બધું થઈ જાય. મરી જાય ત્યાર થઈ જાય છે એમ કોઈએ માનવું નહીં. મરી જાય ને એટલે આ થોડ દેહથી છૂટા થઈ જાય એટલું થાય, બીજું કાંઈ મરી ગયાથી નથી થઈ જતું. સમજ્યાથી થાય છે. મરવાની સહારો ઉતાવળ રાખવી ભાઈ, સમજવાની ઉતાવળ રાખો. સમજો, સમજણ જ મોક્ષ છે. ગેરસમજણ બંધન, સાચી સમજણ મોક્ષ. સમજણ છે તો અક્ષરધામ છે, સમજણ નથી તો નરક છે છતે દેહ. અહીં જે વાત થઈ રહી છે તે સમજણની થઈ રહી છે. પરોક્ષ ભગવાન કે પ્રત્યક્ષ ભગવાન એક જ છે, ભલે એક જ છે પણ અદ્ભુત લખ્યો. પ્રત્યક્ષ મેં શાંતિ હોત હતી, પ્રત્યક્ષ મેં શાંતિ અતિશય થાય છે. અને આ વાત જેને વિવેકો એને સમજાય છે એમ કહ્યું. બીજો સોરઠો, પ્રોક્ષકો ફલ હે પ્રોક્ષ. શું બોલે છે અદ્ભુત. પહેલા સોરઠાનું પહેલું પાદ એમ લખ્યું, પ્રત્યક્ષ પ્રોક્ષ હે એક. અને પછી બીજા સોરઠાનું પહેલું પાદ એમ લખ્યું, પ્રોક્ષકો ફલ હે પ્રોક્ષ. પરોક્ષનું ફળ પરોક્ષ છે, પ્રત્યક્ષકો ફલ હે પ્રત્યક્ષ હી. અને પ્રત્યક્ષનું ફળ તો પ્રત્યક્ષ છે. પરોક્ષ ફળ અને પ્રત્યક્ષ ફળમાંય સમજણ પડવી જોઈએ. મરી ગયા પછી અક્ષરધામમાં જઈએ ત્યારે અક્ષરધામમાં ભગવાનના દર્શન થાય ને ભગવાનનું સુખ અનુભવાય એ પરોક્ષ ભગવાનને માનનારા જે છે તેને પરોક્ષ મળેલું ફળ ગણાય. અને જેને મન પ્રગટ પ્રભુનો સ્વીકાર છે એને તો અહીંયા જ ધામને અહીંયા જ ભગવાનના દર્શનને અહીંયા જ ભગવાનનો અનુભવ હોય છે પ્રગટ સાક્ષાત ઇદમ. ન કાળથી દૂર, ન દેશથી દૂર, આ છે પ્રત્યક્ષનું પ્રત્યક્ષ ફળ. જેને કાળથી પ્રભુ પરોક્ષ છે, જેને દેશથી પ્રભુ પરોક્ષ છે એને દેશથી ફળ પરોક્ષ મળે ને કાળથી ફળ પરોક્ષ મળે. જેના ભગવાન અક્ષરધામમાં જ છે એ અક્ષરધામમાં જાય ત્યારે દર્શનનું ને એ સુખનું ફળ પામે. જેના ભગવાન 200 વર્ષ પહેલાં હતા એ 200 વર્ષ ભૂતકાળમાં વયો જાય તો ત્યાં જઈને ભગવાન ભેળો થાય ને પામે. જેના ભગવાન 200-500 વર્ષ પછી પ્રગટ થવાના હોય એ 200-500 વર્ષ પછી એ ફળને અનુભવે. અત્યારે તો એમનામ કોરો લુખો રે. માટે પરોક્ષવાળાને ફળ પરોક્ષ છે. પ્રગટ પ્રત્યક્ષ પરમેશ્વરમાં દઢમતીવાળાને બધું જ ફળ પ્રગટ પ્રત્યક્ષ હાજરા હજુર ઈદમ છે, સાક્ષાત છે. કાળથી દેશથી અણુય દૂર નથી એમ બોલ્યા.
મહારાજનો કહેવાનો અર્થ એ છે કે તમે બે ભાઈ મને જો ઓળખો તો આ જ ઘડીએ પૂરું. સાક્ષાત પ્રગટ પ્રત્યક્ષ પરમાત્મા એવો જે હું જો મને ઓળખો તો એ બંને ભાઈઓ તમારું હમણાં પૂરું, અને મને નહીં ઓળખો તો દેહને અંતે પછી પૂરું થાય. કેમ જે પ્રગટ મળ્યા હોવા છતાં પરોક્ષમાં જ મતિ રહે છે તો એને પરોક્ષ ફળ મળે છે. એને ભગવાન પ્રગટ પ્રત્યક્ષ મળે ત્યાર ફળ મળે. જ્યાં સુધી પરોક્ષપણું ન ટળે ત્યાં સુધી મોક્ષનું ફળ ન મળે, મહા આનંદનો અનુભવ ન થાય. હવે એમ કે છે, દો પ્રકાર કો મોક્ષ એક પ્રાપ્તિ સે હોત તેહી. દો પ્રકાર કો મોક્ષ એક પ્રાપ્તિ સે હોત તેહી. હવે પ્રશ્ન એ ઊભો થયો, બે પ્રકારનો મોક્ષ કયો? સરસ, પરોક્ષ મોક્ષ અને પ્રત્યક્ષ મોક્ષ એવા બે ભાગ પડને કે સ્વામીએ. અને પછી પાછું એમ કીધું, એક પ્રાપ્તિ સે હોત તેહી. પ્રાપ્તિ એકની એક અને મોક્ષના પ્રકાર બે. આ વાત સમજાય એવી નથી. હું કોશિશ કરું છું કે પ્રાપ્તિ એકની એક. હવે જોજો, ઘનશ્યામ મહારાજ પોતે એકના એક, એને ધર્મ દાદાએ મળ્યા, રામ પ્રતાપને ઈચ્છારામે મળ્યા, તૈણેને પ્રાપ્તિ એક જ છે ને. તો પણ ધર્મદાદાએ ઘનશ્યામને ઓળખી લીધા માટે એનો મોક્ષ પ્રત્યક્ષ, અને રામ પ્રતાપજીને ઈચ્છારામ નથી ઓળખતા માટે એનો મોક્ષ પરોક્ષ છે. હું માનું છું હવે સમજાઈ ગયું છે. તો સોરઠા ફરીવાર ગાઉ. પ્રોક્ષ કો ફલ હે પ્રોક્ષ, પ્રત્યક્ષ કો ફલ હે પ્રત્યક્ષ. પ્રોક્ષ કો ફલ હે પ્રોક્ષ, પ્રત્યક્ષ કો ફલ હે પ્રત્યક્ષ હી. દો પ્રકાર કો મોક્ષ એક પ્રાપ્તિ સે હોત તેહી. દો પ્રકાર કો મોક્ષ એક પ્રાપ્તિ સે હોત તેહી. યદિ એક પ્રાપ્તિ સે હોત તેહી, પ્રાપ્તિ સે હોત તેહી. મોક્ષમાં બે પ્રકાર થઈ ગયા. પ્રત્યક્ષ પરમાત્માની એકની જ પ્રાપ્તિ બેયને હોય, પણ એક જો ઓળખી લે તેને પ્રત્યક્ષ મોક્ષ, અને ન ઓળખે તો એને પ્રાપ્તિ તો છે પરંતુ મોક્ષ એનો પરોક્ષ છે. પ્રગટ ભગવાન મળ્યા એની યારે વાત કરે, બેહે ઉઠે તો પણ મોક્ષ પરોક્ષ. કેમજે એને સ્વીકાર નથી ને પ્રગટનો. એટલે હવે જોજો આગળ લખે છે, મૂર્તિ મે નહીં ભેદ, ભેદ હે ભિન્ન ભિન્ન સમજ મે. મૂર્તિ મે નહીં ભેદ, ભેદ હે ભિન્ન ભિન્ન સમજ મે. કોઈ સવાલ કર્યો કે એક જ પ્રાપ્તિ છે તો મોક્ષમાં ભેદ કેમ થઈ ગયો, મોક્ષમાં બે પ્રકાર કેમ થઈ ગયો? ત્યારે કહ્યું કે પ્રાપ્તિ તો એક જ છે, મૂર્તિ તો એની એ જ છે, ભગવાન તો એના એ જ છે. ભગવાનને લઈને મોક્ષમાં ભેદ નથી થયો, સમજણને લઈને થયો. મૂર્તિ મેં નહીં ભેદ, પ્રાપ્તિ મેં નહીં ભેદ, ભેદ હે ભિન્ન ભિન્ન સમજ મે. મૂર્તિ મેં નહીં ભેદ, ભેદ હે ભિન્ન ભિન્ન સમજ મે. પરસ્પર હી જો ખેત, નિજ સમજ સે હોત અતિ. પરસ્પર હી જો ખેત, નિજ સમજ મે હોત અતિ. અજિ પરસ્પર સે જો ખેત, નિજ સમજ સે હોત અતિ. પરસ્પર હી જો ખેત, નિજ સમજ મે હોત અતિ. મૂર્તિમાં ભેદ નથી, જેને આ મૂર્તિ મળી છે એને જ એ પ્રત્યક્ષ મૂર્તિ પ્રભુ મળ્યા છે.
પણ બેની સમજણીમાં ભેદ છે. એકને જેવા છે એવા મનાઈ ગયા, સ્વીકારાઈ ગયા, સમજાઈ ગયા, પકડાઈ ગયા છે, અને બીજાને હજી શંકા કુશંકા અને ડગમગાટ છે. જેમ છે એમ ભગવાનને એ પકડી સમજી શકતો નથી ગમે તે કારણે. એને વાસના વધારે છે, કામ ક્રોધાદિની પીડા વધારે છે, કે ખપ ઓછો છે, કે અહંકાર વધુ છે, જે છે તે, પણ એને પ્રગટ પરમાત્માની ઓળખાણ થતી નથી. માટે મોક્ષ એને ભગવાન મળ્યા હોવા છતાંય પરોક્ષ ગયો, આવું કહી દીધું. પણ પછી એક વાત બીજી કરી કે આવા બધા ભક્તો જાજા હોય ને, એમાં કોકને પ્રગટ પરમાત્માની જેવી જોઈએ એવી ઓળખાણ હોય અને કોકને ન હોય, સમજમાં ભિન્ન ભિન્ન ભેદ છે. એને લઈને પરસ્પર હી જો ખેદ, હામ હામી ખેદ થાય છે. ઓલે આ ન સમજે, આ ઓલ્યા ન સમજે, ઓલ્યાને એમ થાય આ ખોટો છે, ઓલ્યાને એમ થાય આ ખોટો છે, એટલે ખેદ થયા કરે. પરસ્પર હી જો ખેદ નિજ સમજશે હોત હતી, થોડોક ન થાય આ ખેદ, અતિ ખેદ થાય, પોતપોતાની સમજણને લઈને ખેદ થાય. એમાં એકનો ખેદ સાચો છે ને એકનો છે ખોટો. પ્રત્યક્ષ ભગવાનને જે સમજી ચૂક્યા છે અને એને જે નથી સમજ્યા એનો ખેદ થાય તો એ તો ઠીક છે, પણ જે ભગવાનને નથી સમજ્યા એ માણસો જે સમજ્યા છે એનો ખેદ કરે કે તમે ખોટું સમજ્યા છો, એ ખેદ ખોટો. પણ ખેદ તો થાય અરસ પરસ સમજણના ભેદને લઈને. આવો તો બધી વાતમાં હોય. જે મનુષ્યો મોટા વાણમાં બેસે છે, એક દાખલો આપે છે, જે મનુષ્યો મોટા વાણમાં બેસે છે તેની સમજણને શું કરવી? સુકાની અને વાયુની અનુકૂળતા હોય તો તેની સમજણથી સમુદ્રને કિનારે પહોંચી શકાય છે, અર્થાત સમુદ્રી પ્રવાહનો પાર આવે છે. હવે અહીંયા છે ને સમજણનું ખંડન કરતા હોય એવું દેખાય છે. આટલી આટલી સમજણની સરાહના કરી, વખાણ કર્યા, પછી સમજણને શું કરવી એમ બોલ્યા. સમજાણો થોડું ખરખું સમજ્યો. જુઓ દાખલો એમ આપ્યો કે જે મોટા વાણમાં બેસી જાય એને સમજણ્યું કામની. કેમ જે સુકાની અને વાયુ હોય એની અનુકૂળતાને લઈને એ હામે કિનારે પહોંચી જાય છે. જે વાણ ચલાવનારો સુકાની હોય ને એની સમજણને અનુસારે એ હામે કિનારે પહોંચી જાય છે. હું મારી રીતે અર્થ કરું છું, જેટલા થાય એટલા. એક અર્થ એ થાય કે આ સત્સંગરૂપી નૌકામાં બેસી ગયા, મોટા સંતમાં અતિ દ્રઢ વિશ્વાસ થઈ ગયો, તો તમારી સમજણ શું છે એ શી ખબર. પણ આ વિશ્વાસે નાવમાં બેઠા છો સત્સંગરૂપી માટે સામે કાંઠે ભોગી જશો. એ મોટાના સમજણથી મોટાના જ્ઞાનથી તમે તરી જશો. એક અર્થ આ થાય. બીજો અર્થ એ થાય કે તમને હું આત્મા છું એવી સમજણ છે, પરંતુ સમુદ્ર જ્યારે તરવો છે ત્યારે તે સમજણ શું કામની. કેમ જે સમુદ્ર તો ભગવાનના આશરારૂપી વાહનથી જ તરાય છે, ત્યાં તો ભગવાનની સમજણ જ કામની, આપણી કાંઈ નહીં, આપણે તેને માથે પડાય. એ સમજણ પણ એક સાધન છે, એ પછી ન્યા ટૂંકું પડે છે. માટે આશ્રયનું અવલંબન લ્યો, આશરારૂપી નૌકાને આધારે તમે હામે કિનારે પહોંચો છો, ત્યાં આત્માનિષ્ઠારૂપી સમજણ કાંઈ કામમાં આવતી નથી એમ અર્થ પણ થાય. તેની સમજણને શું કરવી? કે સુકાની અને વાયુની અનુકૂળતા હોય તો તેની સમજણથી સમુદ્રને કિનારે પહોંચી શકાય છે. સંસારરૂપી સમુદ્રનો છેડો નથી, આખું જગત તેમાં ડૂબી રહ્યું છે. નરકનું અને લક્ષોરાશીનું દુઃખ પણ અનંત છે, અનંત છે. વારે વારે તે સહન કરવું પડે છે બધા જીવને. લક્ષોરાશીમાં જન્મ મરણમાં આ બધા દુઃખો બધાને અનુભવવા જ પડે છે, પણ એનો પાર આવતો નથી.
દુઃખને સુખકર માનીને. આ સંસારમાં જીવતા જીવતા જે માણસો દુઃખને સુખ માની લે છે, પછી પોતાને મહાન ચતુર ગણે છે. એક તો દુઃખને સુખ માની લીધું અને વળી પાછા એમ માને કે હું ડાયો છું, બુદ્ધિશાળી છું. આવું બધું આપણે જ થાય છે, કોકની વાત નહીં કરવાની. આપણે આપણને ડાયા બુદ્ધિશાળી હોશિયાર માનીએ જ છીએ, તો જ બધી મજા આવતી હોય જીવવાની. અને આપણે શું ભગવાન સિવાય બીજે ક્યાંય સુખ નથી માનતા? તો એ દુઃખને જ સુખ માની લીધું છે ને, તો પણ કેટલા ફોર્મમાં આનંદમાં છીએ. રૂપિયા મળે તો કેટલા આનંદમાં હોય, જગતના ભોગ મળે તો કેટલા આનંદ હોય. અને સંતો અને શાસ્ત્રો તો એમ જ કહે છે, દુઃખ છે સ્થિર ધન જ. બોલો, દુઃખને સુખ માનીએ છીએ કે નહીં? ધનને સુખ માનીએ છીએ કે નહીં? સ્ત્રીને સુખ માનીએ છીએ કે નહીં? માન મોટાય સન્માય આબરૂ મળે એને સુખ માનીએ છીએ કે નહીં? એને સંતો દુઃખ જ કહે છે, કીર્તિકો કલંક જાણીએ એમ કહે છે. બોલો, અને તોય પાછા આપણે એમ માનીએ છીએ કે નહીં? મને કંઈક ખબર પડે છે હું ડાયો છું. આ એ વાત છે આપણી જ. દુઃખને સુખકર માની લે છે અને પછી પોતાને મહાન ચતુર ગણે છે. રાત દિવસ મોહની મદિરાને પીવે છે અને તેથી જીવ કુજાતી બની ગયા હોય છે. આવું નવું હેલ્યા કરે ને સત્સંગ થાય નહીં તો જીવ કુજાતી બની જાય બાપા. અજ્ઞાની જનોને કુકર્મ કરતા ત્રાસ લેશ પણ થતો નથી, લેશે ન થાય. અજ્ઞાની એટલે પાપી, એને કાંઈ ત્રાસ થાય નહીં કુકર્મ કરવામાં. તે સંતોના ઉપદેશને કેમ કરીને સાંભળે? એ શેનો સાંભળે? અજ્ઞાની લોકો નરકને અને લક્ચોરાશીને મોક્ષ માને છે. હો, આવા ગણાય છે. લક્ષચોરાશીને મોક્ષ માને અને મોક્ષને નરક તથા લક્ષચોરાશી માને. મોક્ષને નરકને લક્ષચોરાશી માને. અને આ ખરેખર જે સાચી નરકને લક્ષચોરાશી છે અને મોક્ષ માને, આવા બહુ ગણાય જગતમાં છે માણસો. આપણે હાવ એવા નથી, આ જગતવાળાની વાત છે. અનંત યોગોથી વહેલું થયેલું વિપરીત જ્ઞાન એક જન્મે કરીને કેમ ટળે? સાંભળજો, આપણને આવું બધું અવળું જ્ઞાન આજકાલનું નથી, અનંત યુગોથી વહેલું થયેલું આ વિપરીત જ્ઞાન, અજ્ઞાન, પાપ એક જન્મે કેમ કરીને ટળે? ક્યાંથી ટળે? અનંત જન્મનું એક જન્મે કેવી રીતે ટળે? એવો મોટો પ્રશ્ન કર્યો. તમને હું એક વાત કરું, તમારું મોટું ઘર હોય સમજાણું, હવે તેમાં મોટો વંડો કે મોટી વખારી કે મોટું ગોડાઉન હોય, તેમાં તમે એક મહિનાથી કપા ભરભેર કરતા હો, પછી તમારે એક દી એ ખાલી કરી નાખવું હોય તો કેવી રીતે થાય? એક મહિને જ ભેરભેર કરેલું હોય અને એક દીમાં કેવી રીતે ખાલી કરી શકો? એમ અનંત જન્મથી અવળું જ્ઞાન શીખી કર્યા છીએ, તે એક જન્મમાં કેવી રીતે હવળું થઈ જાય, બધું પતી કેવી રીતે જાય? ઘણા તો સત્સંગમાં આવ્યા હોય, હજી વરઈ નથી હોય, ત્યાં કે મને દોષ ટળ્યા નહીં, હેઠો બે અહીં તૂટી ગયા વરિષોથી, હજી નથી ને મેળ પડતો. હા, એમાંય અમારે ગ્રસ્તાશ્રમ છોડીને જે અમારામાં આવે ને, એ તો થોડા દી થાય ને ત્યાં માંડે અકળામણી કરવા, કે મને હજી ટળ્યું નહીં, મને હજી સુધર્યું નહીં. ધીરજ રાખ, અનંત જન્મથી વેળું કરેલું અજ્ઞાન એમ કોડા બે પાંચ વર્ષ વયું જતું છે, પાંચ દસ વર્ષે ન જાય, જન્મો જન્મ થાય એવી આ વાત છે. આ તો ભગવાનની કોઈક મોટાની કૃપા હશે, તો થોડુંક સમજાય છે ને, થોડુંક થાય એવું જણાય છે, બાકી હેલું ન હોય. આપણા પુણ્ય કે સાધનને બળે આ નથી, આ તો ભગવાનની કૃપા છે, એણે બધું કન્સેશન આપ્યું છે, તે કાંઈક આ મળશે એમ માનજો. ગમે એટલું કરતા હોય, વ્રત તપ ચાંદ્રાણી કથા વાર્તા જ્ઞાન કીર્તન આ ઓ તે, પણ તોય અનંત જન્મનું જે વિપરીત જ્ઞાન તે કાંઈ એમ ખાલી થઈ જાય ને આપણે ચોખ્ખા થઈ જઈએ ને એમ નથી થાય એમ. એમાં તો ખૂબ ભગવાનની આગળ કૃપાની ભીખ માગવી પડશે, સંતો ભક્તો આગળ ખૂબ ભીખ માગવી પડશે, બધું માન મેલીને, ત્યારે આપણો ઉદ્ધાર થાય, સાચું જ્ઞાન થાય. એક જન્મમાં કેમ કરીને ટળે? કે છે અજ્ઞાની જનો લોઢા જેવા છે, હવે કહે છે ટળી જાય, કે છે એક ઉપાય ટળી જાય. આ અજ્ઞાનીઓ જે છે ને આવા બધા એ લોઢા જેવા છે અને સંતો પારસમણી જેવા છે.
અજ્ઞાનીને જો સંતોનો યોગ થાય તો તે પારસમણીના યોગથી લોઢાની જેમ હેમ થઈ જાય. પારસમણીના યોગથી લોઢું જેમ તરત હોનું થઈ જાય એમ આ જીવો પણ તરત જ સોનું થઈ જાય. જ્યારે તે હેમ કંચનને આકારે લોઢું થાય છે ત્યારે તેની લોઢાની જાતિ જતી રહે છે. મોટા પુરુષના યોગથી લોઢું જ્યારે હોનું થઈ જાય પછી એને લોઢું ન કહેવાય, પછી એને સોનું કહેવાય. એમ સત્સંગના યોગે જીવ જ્યારે મુક્ત દશા પામે ત્યારે એને બદ્ધ, મુમુક્ષુ કે પામર એવી એકેય ઉપમા ન અપાય, એને તો મુક્ત જ કહેવાય, ભગવાનનો પાર્ષદ કહેવાય. ત્યારે તેનું મૂલ્ય અનંત થઈ જાય. ભાઈ, લોઢાની કિંમત ઓછી હોય હોનાની કેટલી થઈ જાય? એમ બદ્ધ મુમુક્ષુ પામરની કિંમત કાંઈ નહીં, પણ મુક્તની કિંમત તો ભાઈ ભાઈ, જેમ લોઢામાંથી ભલે થયું હોય હોનું, પણ હોનાની જેમ અપાર થઈ જાય છે. તેમ સંતના યોગથી અજ્ઞાની જન પણ ભગવાનના ચરણોમાં પોતાના મનને જોડે છે, પછી શ્રીહરિના ચરણ કમળ રૂપી નૌકાના પ્રતાપથી અપાર ભવસાગરને તરી જાય છે. લ્યો, એમ આ જગતના અજ્ઞાની એવા જીવો સૌ પ્રથમ સંતોના યોગમાં આવે છે, સંતોમાં એને હેત થાય છે. સંતો કેમ કરે છે? સંતોમાં જ ભગવાન ભાળે છે. ખૂબ ઉત્સાહ અને પ્રેમથી મહિમાથી તે સેવા ભજન કીર્તન સાધન કરે છે. એમ સંતના યોગથી પછી ધીમે ધીમે એને ભગવાનના ચરણોમાં પ્રીત જાગે છે, મન લાગે છે, પછી શ્રીહરિના ચરણકમળ રૂપી નૌકાના પ્રતાપથી અપાર ભવસાગરને તરી જાય છે. આ ભવસાગર તરવાની થૈરી છે, આ રીત છે. આ જીવોને ઠેઠ અહીંથી અક્ષરધામમાં શ્રીજીના ચરણમાં બેહાડી દેવાની એ ક્રમશ થૈરી રીત છે, પદ્ધતિ છે. આવું છે, જેમ મેં કહ્યું એમ આકાશમાંથી પડેલું પાણી સમુદ્રમાં આમથી આમ આમ કરતું જાય છે, એમ જીવ આ બધી પદ્ધતિઓમાં જોડાતા જોડાતા ભગવાન સુધી જાય છે. માટે કશું ખોટું ક્યાંય થતું હોતું નથી. અકળામણે આપણે કરીને અધીરિયા થઈને કોકની નિંદા ટીકા કરવી નહીં. હનુમાનજીને માને છે ને એ આ રીતમાં જ છે. કોઈ સંતને માને પૂજે છે તે આ માર્ગે જ છે. પણ જેને ધીરજ નથી અથવા તો જેને એમ થઈ ગયું છે હું જ બધું હરખું સમજું છું ને તમે બધા ખોટા છો એવા જ્ઞાની જીવો એકબીજાના ઉપર લોસા ઉલાળ્યા જ કરે, હામ હામી લખ્યા કરે, બોલ્યા કરે, છાપ્યા કરે, એણે કરીને આ બધો સત્સંગનો માહોલ ચૂથાયા કરે. ડાયો સમજણો માણસ તો સમજતો હોય કે ધીમે 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 પુરુષોત્તમ નારાયણ સમજાય છે અને જીવને ભગવાનનો અનુભવ થાય છે. અને કોઈને ડાયરેક્ટ સીધો ધડાક લઈને પુરુષોત્તમની પ્રાપ્તિક અનુભવ થતો નથી. આ બધી પ્રોસેસમાંથી બધાને નીકળવું પડે છે. જે જેટલા આગળ છે તે પણ આ બધી પદ્ધતિથી વાકેફ છે, પસાર થઈને જ આવ્યા છે. ભૂલી ગયા હોય તો ભલે, કોલેજમાં ભણનારાએ પણ યાદ રાખવું જોઈએ કે એકવાર અમે પણ બાલ મંદિરમાં હતા. માટે બાલ મંદિર કાંઈ ખોટું ન કહેવાય. અમે એકવાર પ્રાથમિક શાળામાં ભણતા, આજ અમે બહુ આગળ ગયા છીએ એટલે અમારે એવો બકવાસ કરાય નહીં. શું આની જરૂર છે બાલ મંદિરની પાઠશાળાની? ભણવા જેવું તો કોલેજમાં છે, આવો. એવી વાતો ન કરાય, બધા ત્યાંથી જ કોલેજમાં જાય છે. એમ ધીમે ધીમે જ બધાય પુરુષોત્તમ સુધી પહોંચે છે. આવી સરસ મહારાજ વાત કરે છે. હરિમાં જે સુખ છે તેની ખબર તો તેનો દ્રઢપણે આશ્રય કરે ત્યારે પડે છે. લ્યો, કોકના મનમાં એમ થતું હોય ભગવાનના સુખની મને કેમ કાંઈ ખબર પડતી નથી.
હજી કેમ મને કાંઈ સુખ આવતું નથી? એટલે બાપા, દેહનો આશ્રય છે, ઇન્દ્રિયનો આશ્રય છે, વિષય સુખનો આશ્રય છે, હગાવાલાનો ઘર બારનો ધનનો બાયડીનો આશ્રય છે, અને ભગવાનના સુખની તને ખબર પડે? એનો હવાદ આવે, ચાખવાય એનું મળે, આશરો બદલ. દેહ ઇન્દ્રિયો અંકણ હગાવાલાનો ધનનો આ લોકનો પંચવિષયના સુખનો આશરો બદલ, ભગવાનનો આશરો કર, તો ભગવાનના સુખની ખબર પડે. મારો મૂકીને આશરો જે વિષય સુખને વાંસશે, પછી તે સુખ નહીં પામે, સ્વપ્ને પડ્યો તે દુઃખમાં પચશે. મારો મૂકીને આશરો જે વિષય સુખને વાંસશે, તે સુખ નહીં પામે, સ્વપ્ને પડ્યો તે દુઃખને પચશે. આપણને એમ થાય કે મને કેમ ભગવાનનો અનુભવ થતો નથી, કેમ મહારાજનું સુખ આવતું નથી, પાંચ માનસી કરું છું ને ધ્યાન ધરું છું ને, સમજાણું આટલું આટલું આ કર્યું ને તે કર્યું ને. એટલે આ જ્યાં સુધી સંપૂર્ણ ભગવાનના આશ્રય જીવ ન થઈ જાય, ત્યાં સુધી ભગવાનના સુખનો અનુભવ થતો નથી. આપણે હજી દેહાદિકનું ને બીજા ત્રીજાનું ઘણું બળ છે ને ઘણો આશ્રય છે, એને આધારે બહુ છીએ. હજી ભગવાનને જ એક આધારે અવલંબને નથી આપણે થઈ ગયા. ક્યાંથી ભગવાનનો અનુભવ અખંડ થાય કે રે, સુખ ક્યાંથી આવે? ચોખ્ખું કીધું, સ્પષ્ટ કહી દીધું, હરિમાં જે સુખ છે, સુખ તો છે જ, ત્યાંની ખબર ક્યારે પડે? અરે ભાઈ, ત્યાંની ખબર તો પડે જો દૃઢપણે ભગવાનનો આશ્રય થાય. ગમે એટલું ઝાડને પાણી પાવામાં આવે, પણ યોગ્ય સમય સિવાય તેમાં ફળ આવતા નથી. હવે કોકને એમ થઈ જાય કે એટલું બધું બળ કરીએ છીએ તોય કેમ દૃઢ આશ્રય થઈ જતો નથી? એટલે આ ભાઈ, ગમે એટલું ઝાડને પાણી પાવ, પણ એના સમયે જ ફળ આવે. તે જે ઝાડને 1.5 વર્ષે આવતા હોય ફળ, એને 1.5 વર્ષે જ આવે. આંબળાનું ઝાડ નાખીને ગમે એટલું પાણી પાવ, પણ આંબળા પહેલે વર્ષે ન આવે, બીજે વર્ષે ન આવે, આવતા હોય ત્યારે જ આવે. એમ ભગવાનનો અનુભવ, ભગવાનના દર્શન થતા હોય ત્યારે જ થાય. એનો પણ એક સમય હોય છે, એ ભગવાને નક્કી કરેલું હોય છે. આપણે આંચકા મારે મેળ પડતો નથી, માટે ખૂબ ધીરજ રાખીને આપણે તો ભગવાનને સંતો જેમ કે એમ કર્યા કરવું. જે માણસ ઉતાવળાના આકળા થઈ જાય છે, એ થાકી જાય છે, તમોગુણી થઈ જાય છે, પછી એને બધાનો અભાવ આવવા માંડે છે, તે ઠેઠ ભગવાન સુધી અભાવનો રેલો પહોંચે છે. ભગવાનનો એ અભાવ લે, એટલું એટલું કરીને મરી ગયા, કાંઈ સામું જોયું નહીં તમે, આવું થઈ જાય મનમાં. અને આવો એકાદોય ઘાટ થઈ જાય તો બહુ મોટી ખોટ કહેવાય. માટે સમય પર બધું થઈ જશે. ગમે એટલી બુદ્ધિ લડાવે તો પણ યોગ્ય સમયે ભગવાનના આશ્રયથી જ અજ્ઞાન ટળે છે. જાઓ, ગમે એટલું પાણી ઝાડને પાવો, પણ સમય જ ફળ આવે. એમ ગમે એટલી બુદ્ધિ લડાવો નહીં તો પણ યોગ્ય સમયે ભગવાનના આશ્રયથી જ અજ્ઞાન ટળે છે. આપણા આંચકા મારે અજ્ઞાન ક્યાંય ભાગીને વયું જતું નથી. અબજો જન્મનું ભેગું કરેલું એમ ક્યાંય જાય નહીં, મૂકી દેતું છે આપણને. એમ એ તો ભગવાનના આશ્રયથી ભગવાન નક્કી કરે એ સમયે જ હટે, અને ભગવાનના સુખનો સ્વાદ મળે, અને આત્માનો ઉદ્ધાર થાય. ભાઈ જોવાન, પૂર્વે પ્રહલાદ પ્રિયવત જેવા અનંત મુમુક્ષુઓ ભગવાન શ્રીહરિને શરણે ગયાતા, અને જગતમાં તેનો અનંત અપાર યશ કહેવાયો છે, તેનો પ્રથમ નિશ્ચય નિર્ધાર કરવો જોઈએ. એ બધા કાંઈ એક જન્મમાં ધડાકલી નથી પામી ગયા, આ વિચારવું જોઈએ. પહેલાં નિર્ધાર કરીને કોઈ કામ શરૂ કરવામાં આવે તો તેનું બધું કામ સફળ થાય, સીધા કૂદી પડે તો કાંઈ મેળ ન થાય, ઠાકીને ઊભા રહે. આ સત્સંગમાં, મોક્ષ થવામાં કે ત્યાગાશ્રમમાં આવી જવામાં ધળ લઈને કૂદકો મારે, પછી અડધે જતા ઠાકીને ઊભો રહે તો મારી દે ને. આ ઉતાવળી નદી હાલી જાય છે, વાંધો ન આવે, હું પડું તો સામે કાંઠે વયો જાઉં. બાપા, હરખું માપીને પડ, કેટલું ઊંડું છે, કેટલું આમ ડિસ્ટન્સ છે, અને કેટલી તારામાં તાકાત છે, કેટલું તું તરી જાણે છો, બધું જોઈને પડ તો વળી સામે કાંઠે નીકળ, વળી પાણીનો કેટલો વેગ છે એ જોવું જોઈએ. આ મેર્યો કૂદકો, એટલે આ રવા દે, પ્લાન વગેરેનો પડીશ તો મરીશ. હવે એક નદી તરવી હોય એમાં જો આટલા વિચારને પ્લાન કરવા પડતા હોય તો ભવસાગર તરવામાં કેટલા કરવા પડે તમે કલ્પના કરો.
આપણે ધોરે હોય ને કહેતો હતો ને કહેતી હતી ને હાલો શિબિરમાં તો હાલો સત્સંગ કરવા તો કરીએ ઘંટી બાંધી હાલો ને બાંધી દે એટલે આ કોડા આમ ન હોય આ કાંઈ નથી ભજીયા ખાઈ લેવા આ તો બધું કરવામાં બહુ ઝાઝો વિચાર માગે એવી બાબત છે હો પણ ધીમે ધીમે આમ ડગુ ડગુ હાલે તો ધીમે ધીમે આગળ જાય ખરો પંથ કપાય ખરો માટે કોઈ શ્રદ્ધાળુને હિંમત રાખીને આ માર્ગે આવવા માગતો હોય તો એને ડગલે ડગલે હાલવા દેવો ભાંગી ન નાખવો નાનું છોકરું હાલતા શીખે તો દરેક ઊભું થાય ને પડે ને ડગલું હાલે ને પડે ને સમજ્યા પછી આપણે એને મારવા ન મંડાય આમ થોડું હલાતું છે એટલે ભાઈ એમ શીખશે ધીમે ધીમે આંગળી આપને સલણ ગાડી લાવી દે ખીજામાં ખીજામાં પાછો પડખી હરીને દોડી બતાવે છે આમ હોય એટલે એ તારી કરતાં વધારે દોડશે થોડોક મોટો થવા દે જીવ તો જીવ જ હો ડાયો જ બહુ ડાયો જ બહુ ઘરો ઘરમાં આવું બધું ડાપણને દોઢ ડાયા પણ હોય છે મહારાજ કહે છે કે ભગવાનના આશ્રયથી જ આત્માનો યોગ્ય સમયે અજ્ઞાન ટળતા ઉદ્ધાર થાય છે પ્રિયવત વગેરે રાજાઓમાં પણ એમ દેખાય છે નિર્ધાર કરીને કોઈ કામ શરૂ કરવામાં આવે તો તેનું બધું કામ સફળ થાય છે વગર નિર્ધારે કોઈ કામ થતું નથી કાર્ય કરવાનું હોય અને અકાર્ય થઈ જાય છે વગર વિચારે તમે તરવા જાઓ તો મરવા જાઓ બોલો હા આખું ઊંધું થઈ જાય આમ મહારાજ જેઠ સુદ એકાદશીએ બોલે છે વિક્રમ સંવત 1848ની આ વાત છે મહારાજ કહે તમે બંને ભાઈ છો મારા એટલે હિતની વાત મેં કહી તમારા સમાન કોઈ બીજો હિતનો લક્ષ્ય હોય ન શકે મને હિત કરવાનું મન થાય તો હવે પહેલાં તમે મારા ભાઈ છો માટે તમને જ નિશાન રાખવું જોઈએ તમારું જ તમે હેતુ છો લક્ષ્ય તમને જ લેવા જોઈએ એટલે આ વાત તમને કહું છું મારા ભાઈ છો એટલે અને હેતની વાત હેતુની આગળ કરાય છે તમે મારા હેતુ છો તમે મારું હિત ઈચ્છો છો માટે મારે તમારું હિત ઈચ્છવું જોઈએ હેતુ વિના હિતની વાત કોઈને કહેવાય નહીં ઉપાય થઈ જાય જે આપણું હિત ઈચ્છતો હોય ને એનું જ હિત તમે કરી શકો અને એને જ હિતની વાત તમારે કરાય જે તમારું બગાડવા ઈચ્છતો હોય એને તમે હિતની વાત કરવા જાઓ તો ઊંધું જ પડે કોઈ દી હરખું હજી સુધી ક્યારેય કોઈને આવ્યું નથી આપણે ક્યાં લાવી દેવાના તમે મારા હેતુ છો એટલે હિતની વાત તમારી આગળ મેં કરી તમે અને હું આપણે બધા પિતાજીના વચનને હેતથી પાળીએ કે ચાલો ને જાજુ ન સમજાય તો બાપુજી કેમ કરીએ ભગવાનના શરણ સિવાય જીવે જગતમાં કોઈની સાથે હેત કરવું નહીં આ છેલ્લે સિદ્ધાંત આવી ગયો હા ટૂંકીને ટચ જો કોઈ વાત હોય તો ભગવાન સિવાય ક્યાંય હેત કરવું નહીં શ્રીહરિનું વચન સાંભળીને બંને ભાઈઓએ અતિશય પ્રસન્ન મનથી ધર્મદેવ પાસે કહ્યું ભગવાને આવી વાત કરીને એટલે બે ભાઈએ બાપાને કહે ઘનશ્યામ મહાન સમર્થ છે હે પિતા તે બાબત અમે સારી રીતે સમજ્યા છીએ અમે તેમના મુખની વાત સાંભળી અને સાંભળવામાં તે બધું દેખાય એવું અમને હો જાકો જો પરતાપ બાતમે સો માલમ પરત કરત જન સબ થાપ જાકો ગુણ તેહી માપ કર જેનો જેવો પ્રતાપ હોય તે વાતમાં જણાઈ આવે છે બોલો અને બધાય લોકો જેના જેવા ગુણ હોય તેને માપીને જ તેનો થાપ કરે છે ઘનશ્યામની વાત અને ઘનશ્યામના ગુણો જોઈને અમે માપી લીધું છે કે ઘનશ્યામ મહાસમર્થ છે પૃથ્વીમાં ગુણો અપાર છે પણ તેના કરતાં જળ 10 ગણું વધારે છે અને ગુણોમાંય વધારે છે જળથી તેજ 10 ગણું અધિક છે તેજ કરતાં વાયુ 10 ગણો વધારે છે અને વાયુ કરતાં આકાશ પણ 10 ગણો વધારે છે આકાશ કરતાં અહંકાર બહુ વધારે છે અને એના કરતાં મહત્તત્વ અતિ વધારે છે અને મહત્તત્વથી માયા તો અતિ અપાર છે તેહી કરતે અપાર અધિક હરિકે ધામ લહંગ અને એના કરતાં અપાર અધિક ભગવાનનું ધામ છે હરી સામૃત તિન સે અધિક જાકો ન લહે કૌ અંત અને તે કરતા તે અક્ષરધામ કરતા ભગવાનનું સામર્થ્ય સુખ જ્ઞાન સ્વરૂપ અતિ અપાર છે જેનો કોઈ અંત પામી શકે એમ નથી પિતાજી
અને એ ભગવાન મારા ભાયા ઘનશ્યામ છે. સોહરિયહ બંધુ મમ જાની કે લિયે હમ તાત તાકે બચન હમ માનહી કબ હુ ન જબ ચુકાત. એ જે ભગવાન પરથી પર તેજ આ ઘનશ્યામ છે એમ અમે સમજી લીધા છે એમને. હવે અમે એમના વચનને માનીશું, તેમાં હવે કાંઈ ભૂલ પડવા દેશું નહીં પિતાશ્રી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પુરમાં ધર્મદેવે પુત્રોને બોધ આપ્યો એ નામે 77મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજ.